વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ચૂક્યા છે. મહત્વપૂર્ણ સમાચાર. વડાપ્રધાન મોદી 7 દિવસના અમેરિકા પ્રવાસે છે. ગઈકાલે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપી અને હવે વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક પહોંચ્યા છે, જ્યાં અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જળવાયુ શિખર સંમેલનમાં પણ વડાપ્રધાન હાજરી આપવાના છે. ગઈકાલે હ્યુસ્ટન શહેરમાં વડાપ્રધાન હાજરી આપી હતી અને હાઉડી મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ભારતીય લોકોને વડાપ્રધાને પણ સંબોધન કર્યું હતું. અને આજે વડાપ્રધાન હવે ન્યૂયોર્ક પહોંચ્યા છે, જ્યાં જળવાયુ શિખર સંમેલનમાં વડાપ્રધાન હાજરી આપવાના છે, જે માટે મોદી અત્યારે ન્યૂયોર્ક પહોંચી ચૂક્યા છે. જળવાયુ શિખર સંમેલનમાં વડાપ્રધાન હાજરી આપવાના છે. અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થશે. અમેરિકામાં વડાપ્રધાન મોદી હાઉડી મોદી કાર્યક્રમ માટે એનઆરજી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં ઉપસ્થિત અમેરિકાના અગ્રણી નેતાઓએ વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. હ્યુસ્ટનના મેયરે તેમને એક ચાવી ભેટ કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ હ્યુસ્ટન શહેરની ચાવી છે જે તમને આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં 50,000 લોકોની વિશાળ જન્મેદનીને સંબોધિત કરી મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જેમાં ભારતીય રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો. રંગારંગ કાર્યક્રમની સાથે આ હાઉડી મોદી કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જ્યાં 50,000થી વધુ ભારતીયોની ઉપસ્થિતિ જોવા મળી અને મોદી મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાને પણ તમામને સંબોધન કર્યું હતું. અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી. હ્યુસ્ટનમાં વડાપ્રધાન મોદી રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં લોકોને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ સ્ટેડિયમમાં હાજર 50,000 લોકોને પોતાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે દ્રષ્ટિ છે અકલ્પનીય છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અહીં આવવું ગર્વની વાત છે. આ ઉપરાંત અમેરિકાની અલગ અલગ પાર્ટીઓના સાંસદોનું આવવું પણ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.